बैक दुनियाना ત્રીજા ભાગના કેસ માત્ર એકલા અમેરિકામાં છે 52,000 થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે તેમ છતાં અમેરિકાએ હજુ લોકડાઉનની જાહેરાત નથી કરી ત્યારે શું છે અમેરિકામાં લોકડાઉનની સ્થિતિ જોઈએ આ ગ્રાઉન્ડ ઝીરોના અહેવાલમાં કોરોના વાયરસને કારણે દુનિયામાં સૌથી ભયંકર સ્થિતિ કોઈ દેશની થઈ હોય તો તે અમેરિકાની છે કારણ કે દુનિયાના ત્રીજા ભાગના કેસ માત્ર એકલા અમેરિકામાં છે જ્યાં 52,000 થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે તેમ છતાં અમેરિકાએ હજુ લોકડાઉનની જાહેરાત નથી કરી સરકારે ઔપચારિક રીતે બંધની ઘોષણા નથી કરી પરંતુ ત્યાંની જનતાએ સ્વયંભૂ જ બંધ પાળ્યું છે આ બંને દ્રશ્યો જુઓ દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે भारत में अमुक हॉटस्पॉट विस्तार ना लोको पण सोशियल डिस्टेंस नु पालन नथी करता अने घर थी बाहर निकली रह्या छे ज्यारे आ बीजी तरफ अमेरिका ना दृश्यो छे ज्यां लॉकडाउन नथी तेम छतां लोको पोतानी समझदारी ने कारणे बाहर नथी निकलता जो के एनो मतलब जरा पण एवो नथी के अमेरिका मां वसनाराओनी तुलना मां भारत मां समझदारी ओछी छे अहीं पण मोटा भागना लोको स्वयं शिस्त साथे घरमां ज रहे छे परंतु अमुक अणसमजो ने कारणे बधा मौतना मोमा धकेलाई रह्या छे अमेरिका मां सरकारे कोई एलान न कर्यु होवा छतां लोको घरनी बहार नथी निकली रह्या कारण के तेओ जाणे छे के अहीं 10,00,000 केस नोंधाई चुक्या छे अने 2,50,000 थी वधु मौत थई चुक्या छे स्थिति भयानक छे ત્યારે અમેરિકાની જુદી જુદી જગ્યાએ વાસ્તવિક સ્થિતિ શું છે તે જાણવા માટે અમારા સંવાદદાતાએ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કર્યું આ અમેરિકાના જુદા જુદા સ્ટેટ્સના દ્રશ્યો છે અહીં મોટાભાગના મોલ અને માર્કેટ બંધ છે દુકાનોમાં કોઈ શોપિંગ સોના ચાંદી બહુ મોટી દુકાન છે બધું બંધ કારખાનાઓ બંધ છે જોઈ શકો છો તમે કમ્પ્લીટલી બધું બંધ શેરીઓ બંધ છે જો તો બધું જ સુમસામ છે કોઈ રસ્તા પર દેખાતું નથી મકાનનું કામ બંધ છે મકાનનું કામ કાજ બધું બંધ થઈ ગયું છે શેરીઓ બધી સુમસામ છે તમે જોઈ શકો છો લોકો ઘરેથી કામ કરી રહ્યા છે બધું સુમસામ કોરોના વાયરસ ને લીધે બધા સ્વૈચ્છિક પોતાના ઘરોમાં ભરાઈ રહે છે જો કે આવા સમયે ત્યાંના નાગરિકો પોતાની રીતે જ હોમ ક્વોરન્ટાઇન છે અમે 21 વર્ષથી યુએસએ માં રહીએ છીએ જો તમારે આ રોગથી બચવું હોય અને સુરક્ષિત રહેવું હોય તો ઘરમાં રહેવું જોઈએ અમને અહીંયા કોઈએ કહ્યું નથી પણ છતો પણ અમે ઘરમાં જ અમારી ફેમિલી સાથે સુરક્ષિત રહીએ છીએ અને ઇન્ડિયામાં કરોડોની વસ્તી છે તો આ વસ્તીની અંદર આ રોગચાળો ફેલાતો વાત નહીં લાગે તો તમે અને તમારા પરિવાર સુરક્ષિત રાખો અને ઘરમાં રહો અમેરિકામાં પણ મોટા મોટા સ્ટોરો બંધ છે બધું જ બંધ છે અને અમુક સ્ટોરો ચાલુ છે એમાં પણ સમજીને બબે 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 જણા જાય છે અને અંદર પણ બબે જણાને જવા દે છે ટોળે ટોળા વળતા નથી અને અહીંયા સમજીને જાતે જ નિયમ પાડીને બધા રહે છે રોડ પણ સુમસાન છે અહીંના મંદિરો પણ બંધ છે અને ભગવાન પણ અત્યારે શ્વેત વસ્ત્રોમાં હોસ્પિટલોમાં સેવા આપી રહ્યા છે અહીંયા અત્યારે કોરોના વાયરસનો રોગચાળો બહુ ભયંકર રીતે લોકોને ઇફેક્ટ કરી રહ્યો છે અને અમે અત્યારે સેલ્ફ ક્વોરન્ટાઇનમાં છીએ અને અમને કોઈ ગવર્મેન્ટે કહ્યું નથી રહેવાનું પણ અમે જાતે જ ફેમિલી સાથે ઘરના અંદર રહીએ છીએ અને આ રોગથી બચવા માટે એક જ ઇલાજ છે કે બધા ઘરના અંદર રહેવું અને સેમ થિંગ મારા ભાઈઓને બહેનોને ભારતના અંદર બધાએ સેલ્ફ ક્વોરન્ટાઇનમાં સ્વેચ્છાએ રહેવું તો જ આને આપણે આ રોગને આપણે રોકી શકીશું ફેલતા રોકી શકીશું અને અને ગવર્મેન્ટ કે પોલીસ ખાતા જે કે એ પ્રમાણે બધા વર્તવું જોઈએ એવી ગેરમાન્યતા છે કે કોરોનાને કારણે માત્ર વૃદ્ધ લોકોના જ મોત થાય છે યુવાનોને કંઈ નથી થતું આ અંગે અમેરિકામાં વસતા હર્ષ પટેલે ખૂબ સારી વાત કરી છે
Even if you're young, even if you're old, it doesn't matter. The coronavirus is going to affect you. And it's a myth that young people will get affected and they won't die. That is not true. I mean, yes, older people are more prone to getting the disease, and because they have a weaker immune system, they may die. But even if you're young, you're still going to get it, and you might pass it on to other people. That's the biggest difference, is other older people might get it because you had it. Because of that, it's a must. Everyone in Gujarat must stay at home. Everyone in India must stay at home. And you can see here in America, cases are rising faster than India. So India should take the necessary steps and learn from America and not go out, and then should take health precautions as needed. અમેરિકામાં વસતા ભારતીયોએ આ મહામારીનો પ્રકોપ નરી આંખે જોયો છે, એટલે તેઓ ઝડપથી જાગૃત થઈ ગયા છે અને કાળજી પણ રાખી રહ્યા છે. ત્યાં શાળાઓ પણ બંધ કરી દેવાઈ છે, બાળકો પણ ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે. અહીંયા અમેરિકામાં કોરોના વાયરસના લીધે બધી સ્કૂલો બંધ છે અને હું ઓનલાઈન સ્કૂલ કરું છું, સો સ્ટે હોમ એન્ડ બી સેફ. ભારતે અમેરિકાને મદદ કરી છે અને જરૂરી દવાઓ મોકલી છે, ત્યારે અમેરિકાના નાગરિકો પણ ભારતનો આભાર માની રહ્યા છે. હેલો માય ફ્રેન્ડ્સ ઇન ઇન્ડિયા, માય નેમ ઇઝ રિક, આઈ એમ હિયર ઇન ધ યુનાઇટેડ સ્ટેટ્સ વિથ માય ફ્રેન્ડ હિયર, એન્ડ આઈ વોન્ટ ટેલ યુ ધ કોરોના વાયરસ, બી વેરી કેરફુલ. અમેરિકા બિગ પ્રોબ્લેમ્સ, ડાઈંગ ઓન ધ સ્ટ્રીટ્સ, ઇફ યુ આર સિક એન્ડ યુ આર ઓલ્ડ, મે બી એલ્ડરલી, યુ ગો અહેડ એન્ડ યુ સ્ટે હોમ, યુ ડોન્ટ ગો આઉટ. You stay 6 feet from people, 6 feet. They cough. I want to tell you, people in America love you. You help us a lot, very, very much. We stick together like friends. So you take care of yourself, and you take care of your people, and you stay united, okay? Be safe. વિદેશી નાગરિકો પણ ભારતીયોની ચિંતા કરીને ઘરે રહેવાની સલાહ આપી રહ્યા છે, ત્યારે ભારતીયોની પણ ફરજ છે કે ભારતને અમેરિકાની જેમ કોરોનાનો અડ્ડો બનતું અટકાવવા માટે ઘરે રહેવું જોઈએ. અમેરિકાથી ધર્મેન્દ્ર વ્યાસ સાથે યાજ્ઞિક થીસિયા, બ્યુરો રિપોર્ટ.